વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે સામાન્ય સૂચક આંક પદ્ધતિ નંબર બેનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આ પદ્ધતિને ઓળખવી કઈ રીતે તો એના માટે નોંધ છે બે જ વર્ષો આપ્યા હોય ત્યારે અને એક કરતાં વધારે વસ્તુ આપી હોય ત્યારે એટલે હોય દાખલા તરીકે એક્ઝામ્પલમાં હું તમને એક્ઝામ્પલ આપું બે વર્ષ એટલે અગિયાર અને બાર વર્ષ આપ્યા છે અને વસ્તુઓ એક કરતાં વધારે એટલે વસ્તુઓ ઘઉં આપે છે પછી મગફળી આપી છે પછી તેલ આપ્યું છે લાકડું આપ્યું છે અને વગેરે વગેરે એ કરતાં વધારે હોય ને છે ને અને વર્ષે આપે છે બે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો વિદ્યાર્થી મિત્રો હવે સાધ્ય એક પોઈન્ટ એક દાખલા નંબર ચાર આ પદ્ધતિ પ્રમાણે છે તો આપણે એ દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર બળતણને લગતી પાંચ વસ્તુઓ વર્ષ બે હજાર બાર અને વર્ષ બે હજાર ચૌદના ભાવ એટલે રૂપિયા નીચે મુજબ છે વર્ષ બે હજાર બારને આધાર વર્ષ તરીકે લઈ બળતણની પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંકની ગણતરી કરી અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો હવે આપણને અહીંયા કહી દીધું છે કે બે હજાર બારને આપણે આધાર વર્ષ ગણવાનું એટલે એ આવશે પી જીરો આવશે શું વિદ્યાર્થી મિત્રો આવશે પી જીરો અને દાખલામાં પણ કહી દીધું છે કે સામાન્ય સૂચકાંકની ગણતરી કરો એટલે તમને ખબર જ છે કે સામાન્ય સૂચકાંકની આ પદ્ધતિ છે એ પ્રમાણે દાખલો ગણવો પડશે એટલે જો વિદ્યાર્થી મિત્રો વસ્તુ કેટલી આપી છે આપણને પાંચ આપી છે કઈ કઈ વીજળી ગેસ દિવાસળી કેરોસીન અને લાકડું વિદ્યાર્થી મિત્રો અને વર્ષ બે આપ્યા છે બાર અને ચૌદ તો બે હજાર બારને તો આપણને આધાર વર્ષ કીધું છે એટલે પી જીરો આવશે વિદ્યાર્થી મિત્રો અને બે હજાર ચૌદ એ ચાલુ વર્ષ ગણાશે એટલે આવશે પી વન તો આ રકમ પ્રમાણે આપણે દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો હવે તમારી પાસે ફોર્મેટ છે વિદ્યાર્થી મિત્રો આપણને દાખલાની રકમમાં પંચોતેરથી એંસી ટકા આપણને રકમ આપી જ હોય છે ખાલી પચીસ ટકા અને વીસ ટકા જ આપણે ગણતરી કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો તો મેં જો અહીંયા લખી દીધું છે અને જો સૂત્ર લખ્યું છે સામાન્ય સૂચકાંકનું સામાન્ય સૂચકાંકનું સૂત્ર તો આ તો સૂત્ર જૂનું જ છે જે તમને ખબર છે પી પી વન અપોન પી જીરો ગુણ્યા સો તો આ પ્રમાણે આપણે દાખલો ગણીએ હવે વીજળી માટે પી વન કેટલું થશે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા હવે વીજળી માટે આધાર વાઇઝ કયું કહેવાશે બે હજાર બારનું ત્રણ જ કહેવાશે એટલે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ આવશે ગુણ્યા સો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં જે પ્રમાણે કરતા હતા દાખલો ગણતા હતા એ પ્રમાણે પહેલા બધાની રકમ લખી દઈશું અને પછી એનો જવાબ મેળવીશું એ પ્રમાણે ગેસનું જો ગેસનું પીવન કેટલું થશે ત્રણસો સિત્તેર ભાગ્યા પી જીરો કેટલું થશે ગેસનું ત્રણસો ગુણ્યા સો એ રીતે દિવાસલીનું કેટલું થશે એક પોઈન્ટ પાંચ એટલે પીવન એક પોઈન્ટ પાંચ ભાગ્યા પી જીરો કેટલું થશે એક થશે તો ગુણ્યા કેટલા આવશે સો આવશે વિદ્યાર્થી મિત્રો એ રીતે કેરેશિનનું પીવન કેટલું થશે વીસ થશે કેટલું થશે વીસ ભાગ્યા પી કેટલું થશે થશે ગુણ્યા સો વિદ્યાર્થી મિત્રો એ રીતે લાકડું તો લાકડાનું પીવન કેટલું થશે પંદર ભાગ્યા કેટલું આવશે પી જીરો બાર આવશે ગુણ્યા સો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારું કેલ્સી લઈ લેજો તમે વિદ્યાર્થી મિત્રો લઈ લીધું ને કેલ્સી કેલ્સી તો કોમર્સના વિદ્યાર્થીઓએ જોડે જ રાખવાનું

તો તમારો કેલ્શિયમ આવશે જવાબ 107.25 હવે એ રીતે divisionsણી કરો 1.50 ભાગ્યા 1 1 * 100 તો તમારો કેલ્શિયમનો જવાબ આવશે 150 એ જ રીતે કેલ્ક્યુલેશન કરો 20 ભાગ્યા 15 * 100 તો તમારો કેલ્શિયમનો જવાબ કેટલો આવશે 133.33 તમારો જવાબ આવશે એકસો ને તમારા કેલ્શી હવે વિદ્યાર્થી મિત્રો કેલ્શીમા આ બધાનું ટોટલ કરો કેનું એકસો સોળ

હવે આપણે આનું સૂત્ર મૂકી દઈએ જો વિદ્યાર્થી મિત્રો સામાન્ય સૂચકનું સૂત્ર એ છે જૂનું જે આપણે ઉપરથી શરૂઆત કરી દાખલો ગણ્યો એ રીતે સીગમા પી વન અપોન પી જીરો ગુણ્યા સો હવે આપણે તો આ રકમમાં આપણે શોધી જ લીધું છસો બત્રીસ પોઈન્ટ પચીસ હવે ભાગ્યા એન છે એન એટલે કેટલી વસ્તુ આપી છે તો પાંચ કઈ કઈ વીજળી ગેસ દિવાસળી કેરોસીન લાકડું આ પાંચ વસ્તુ આપી છે ને તો એન પાંચ આવશે તો ચલો આપણે ભાગ્યા કરીએ છસો ભાગ્યા પાંચ તો તમારા કેલ્સીમાં જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો જોવો તો તો ફરીથી ભાગ્યા એકસો છવ્વીસ આવશે ને વિદ્યાર્થી મિત્રો આપણને આ સામાન્ય સૂચકાંક જવાબ મળી ગયો પણ દાખલામાં એમ કીધું છે કે કેટલો ભાવ વધારો થયો હતો એ આપણે જોવું પડશે તો હંમેશા તો આપણે સો સાથે જ લેવાનું હોય છે કેટલા ટકા વધારો થયો છે તો અહીંયા આપણે લખવાનું વર્ષ બે હાજર બાર બે હાજર ચૌદ ચૌદમાં વધારો કે બે હાજર ચૌદ વધારો તો કેટલો આવશે એકસો છવ્વીસ પોઈન્ટ પિસ્તાલીસ માઇનસ સો તો તમારા જવાબ આવશે છવ્વીસ વધારો થયો વિદ્યાર્થી મિત્રો આ તમારા અહીંયા ત્રણ માં કેશ તમને મળી ગયા વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હું તમને સ્વાધ્યાય એકમાંથી અમુક દાખલા આપીશ જે અત્યાર સુધી ગણાવેલા સેમ ટુ સેમ એ જ દાખલા છે એમાં કોઈ ચેન્જીસ છે નહીં જેટલા અત્યાર સુધી દાખલા ગણાવ્યા છે એ પ્રમાણે સ્વાધ્યમાં દાખલા આપેલા છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખી દઈશ એ દાખલા તમે ગણી લેજો જેથી તમારો કોન્ફિડન્સ આવી જાય સેમ આ જ દાખલા અત્યાર સુધી જેટલા વિડીયોમાં મેં દાખલા ગણાવ્યા છે સ્ટેટમાં એ જ દાખલા સ્વાધ્યાય એકમાં આપેલા છે જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં રિફેર કરી એટલે આપી દઈશ બરાબર એટલે એ પ્રમાણે તમે દાખલા ગણી દેજો જેનાથી તમારું કોન્ફિડન્સ આવી જાય કે મને આ ચેપ્ટર આવડે છે આ ચેપ્ટર સરળમાં છે એકદમ સરળ છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સ્ટે હોમ સ્ટે સેફ વિદ્યાર્થી મિત્રો